નમસ્કાર મિત્રો, આજે હું આમ્રપાલી વૃદ્ધાશ્રમ આવેલો છું, જે ગાંધીનગર થી ફક્ત 7 કિલોમીટર ના અંતરે આવેલ છે. અહીં ખૂબ જ સરસ મજાનો બગીચો બનાવેલ છે, એના અંદર ઘણા બધા વૃક્ષો પણ છે, સાથે એ વૃક્ષોમાં ઘણા કોનોકાર્પસ ના વૃક્ષો પણ વાવેલા છે. તો આ આશ્રમમાં મારા એક સબસ્ક્રાઈબર છે, એમને મને જાણ કરી કે હું તમને કઈક બતાવવા માંગુ, તો આપ આ સ્થળ ઉપર આવો, જેથી એમના કહેવાથી હું એ સ્થળ ઉપર પહોંચ્યો. સ્થળ ઉપર પહોંચ્યા બાદ જે એમને મને દ્રશ્ય બતાવ્યું તે આજે હું તમને બતાવવા માંગુ છું કે કુદરતને કોઈ પહોંચ્યું નથી અને પહોંચી શકવાનું નથી. ઘણા બધા મને કોમેન્ટ કરી કહેતા હતા કે આપ કોનોકાર્પસ વિશે ખોટી અફવા ફેલાવી રહ્યા છો, કોનોકાર્પસ ઉપર કોઈ પક્ષી રહેઠાણ કરતું નથી, કોઈ પક્ષી બેસતું નથી, કોનોકાર્પસ કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે, વગેરે વગેરે જેવી કોમેન્ટો કરતા હતા. પરંતુ મિત્રો, આજે હું તમને એનું એક પ્રમાણ બતાવવા જઈ રહ્યો છું, જે મેં મારી નજર સમક્ષ જોયું છે અને મારા મોબાઈલના વિડીયોમાં કેચઅપ કરેલ છે. મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો, આ એક કોનોકાર્પસનું વૃક્ષ છે અને એના ઉપર એક હોલાએ માળો બનાવી અને તેના બચ્ચાને જન્મ આપ્યો છે. આપ જોઈ શકો છો મિત્રો, કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કુદરતે બનાવેલી દરેક વસ્તુ ઉપયોગી છે, જેથી આપણે એની અવગણના ન કરવી જોઈએ. જેમાં વૃક્ષ હોય, વનસ્પતિ હોય, પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય, આ બધી જ કુદરતની દેન છે, જેથી હું આજે તમને આ એક પ્રમાણ બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો, હોલાએ માળો બનાવી અને બચ્ચાઓને જન્મ આપ્યો છે. આવા તો અહીંયા ઘણા બધા કોનોકાર્પસના વૃક્ષ છે અને સરસ મજાના થયા છે અને બારે માસ છાયો આપે છે. અને આ એક વૃદ્ધાશ્રમ છે, આમ્રપાલી વૃદ્ધાશ્રમ. ફરી જણાવી દઉં, આ સ્થળ છે આમ્રપાલી વૃદ્ધાશ્રમ, ગાંધીનગર થી 7 કિલોમીટર ના અંતરે ગાંધીનગર મહુડી રોડ ઉપર આવેલ છે. કોઈ નજીકના વ્યક્તિઓને પણ મુલાકાત લેવી હોય તો લઈ શકે છે. તો મિત્રો, મારું કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે જે લોકોએ મને કોમેન્ટ કરી અને મને કહેતા કે આ તમારી વાત તદ્દન ખોટી છે, એ માટે ખાલી હું આ એક પ્રમાણ રજૂ કરવા માંગુ છું. બાકી આપને યોગ્ય લાગે ખરું. બસ આજે મારે તમને આટલું જ જણાવવું હતું.